છેલ્લા 24 કલાકના વરસાદે આખા મહેસાણાને પાણી પાણી કરી નાખ્યું છે, પણ કડી તાલુકાનું કાલોદ ગામે વરસાદ બંધ થયાના 12 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. આખું ગામ પાણીમાં છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી જે પ્રકારે મહેસાણા જિલ્લામાં મેઘમહેર થઈ છે, મેઘ ક્યાંય બારે માસ ખાંગા હોય તેવી પરિસ્થિતિ અત્યારે મહેસાણામાં જોવા મળી રહી હતી. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ કાલોદની, કડી તાલુકાનું જે કાલોદ ગામ છે ત્યાં આગળ એવી પરિસ્થિતિ છે કે પાણી છે જે રાત્રિ દરમિયાનથી ઓસરી ગયા છે દરેક જગ્યાએ, પરંતુ જે કાલોદ ગામ છે તેમાં પાણી યથાવત છે. હજુ સુધી પાણી એકદમ જે ગામ આખું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકોના ઘરમાં હજુ સુધી પાણી જે છે તે ઓસર્યા નથી, ગામમાં પાણી નથી ઓસર્યા. બહારથી અને ઘરમાંથી જે આવવા જવાનો રસ્તો છે ગામમાં તે આખો બ્લોક થઈ ગયો છે અને હજુ સુધી પાણી ઓછા નથી. જનજીવન જે છે તે ત્યાંનું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જે પ્રકારે છેલ્લા બે દિવસથી વરસાદ તો તે કહી શકાય કે આખા મહેસાણા જિલ્લાની પરિસ્થિતિ આવી હતી, પરંતુ પાણી ઓસર્યા પછી જે પ્રકારની સ્થિતિ કાલોદ ગામને જોવા મળી રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણ કે ત્યાંના લોકો છે તેનું જનજીવન ગયું છે. જિલ્લાનું જે કહી શકાય કે વહીવટી તંત્રનો જે પ્લાન છે પ્રી મોન્સૂન પ્લાન તે એળો ગયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે હાલ કાલોદ ગામની જોવા મળી રહી છે. પાયલ ન્યૂઝ મહેસાણા.